सावरकुंडला पूर्व धारासभ्य मुख्यमंत्री ने पत्र लख्यो छे। प्रताप दुदाते मुख्यमंत्री भूपेन्द्र पटेल ने पत्र लख्यो। प्रताप दुदाते सावरकुंडला धारासभ्य की सारवार करावानी पण मांग करी छे। कसवालाए एक शाळा ने आतंकवादी प्रवृत्ति केन्द्र गणाव्यु छे। दुदाते आक्षेप कर्यो। आ निवेदन धारासभ्य की मानसिकता दर्शावे छे। प्रताप दुदाते आ बात कहे छे। सावरकुंडला धारासभ्य ने मानसिक सारवार आपवानी विनंती छे। सोशल मीडिया में कसवाला एक वायरल वीडियो थई रह्यो छे। वीडियो में कसवालाए जनसेवकों ने निष्फळ गणाव्या था। 20 वर्ष में चूंटायेला जनसेवकों ने कसवालाए निष्फळ गणाव्या। कसवालाए जाहिर कार्यक्रम में लोक प्रतिनिधिओं ने निष्फळ पण गणाव्या। महुवाना संकुल खाते आतंकवादी प्रवृत्ति अंगे पण निवेदन आप्युं हतुं। સાંજ કોઈ ઘરની બહાર નીકળવાનું નથી। બે દિવસની અંદર 1100 દબાણો 50 વર્ષ પછી સાવરકુંડલાની અંદરથી દૂર કરવા। 20 વર્ષના શાસનની નિષ્ફળતાએ સાવરકુંડલાની અંદર આતંકવાદીઓ બનાવવાની ફેક્ટરીઓ શરૂ કરી છે। મવા રોડ ઉપરનું સંકુલ એ રાજનીતિના લોકોની નિષ્ફળતા છે। હું નામ નથી આપતો। રાજનીતિની સૌથી મોટી નિષ્ફળતા હોય તો એ છે કયા લોકો કેવા હતા અને એનો કયો દ્રષ્ટિકોણ હતો કે મારા સાવરકુંડલાની અંદર આખા સૌરાષ્ટ્રની અંદરથી લોકો એમ કહે કે આપણા માટે સાવરકુંડલા છે એ સેફ છે, આપણા બાળકોને ત્યાં ભણાવી શકીશું, આપણા બાળકોને આવા પ્રકારનું શિક્ષણ કટ્ટરવાદી શિક્ષણ આપી શકીશું, આના માટે સાવરકુંડલાની ખેવ ના થતી હતી। મારા મનની અંદર હતું કે સાવરકુંડલાને આનામાંથી મુક્ત કરાવવું પડે। સાવરકુંડલાના ધારાસભ્યશ્રી આપે એક સુરતમાં નિવેદન કર્યું કે છેલ્લા 20 વર્ષથી સાવરકુંડલાના રાજકીય આગેવાનો નિષ્ફળ રહ્યા છે, પણ મને એવું લાગે છે તમે તમારી માનસિક સંતુલના ગુમાવી દીધી છે, માનસિક તમને બીમારી લાગે છે, ખોટી નિવેદનબાજી કરી અને તમે સંસ્થાઓને આતંકવાદીઓ સાથે ગણાવી। હું તમને પૂછવા માંગુ છું કે તમે એવું નિવેદન આપી રહ્યા છો કે ખેડૂતોના પ્રશ્નો હલ નહીં થાય તો ચાલશે, પણ આવી પ્રવૃત્તિને હું દૂર કરવા આવ્યો છું। 27 વર્ષથી તમારી સરકાર છે અને કુંડલામાં આતંકવાદી પ્રવૃત્તિ ચાલતી હોય તો તમારી સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી હતી કે કેમ? આવી ખોટી નિવેદનબાજીઓ કરી અને વનમનસ્ય ઉભા થાય એ પ્રયત્ન તમારે ન કરવા જોઈએ અને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। હોસ્પિટલમાંથી હું સરકારને વિનંતી કરું કે આને તાત્કાલિક ધોરણે તમે સારવાર આપો અને માનસિક સારવાર થયા પછી તમે કુંડલા પધારો, હું તમારી સાથે આવીશ। આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હશે તો એ સંસ્થામાં આપણે બંને સાથે જઈ અને આ પ્રવૃત્તિને આપણે દૂર કરશું, પણ ખેડૂતના પ્રશ્ને આપ બોલો એવી વિનંતી કરું છું।